આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે એવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞા પુરાણમાં જ્યારે નારી મહાત્મ્યનું પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે આવો એ નારી સત્તાને વંદના કરીએ. મીઠા મધુ ને મીઠા મેહુલારેલો એથી મીઠી છે મોરી માત જો જનની ની જોડ સખી નહીં જડે રેલો જનની ની જોડ સખી નહીં જડે રેલો ગંગાના નીર તો વધે ઘટે રેલો ગંગાના નીર તો વધે ઘટે રેલો સરખો છે પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં મળે રેલો એવી જનની જોડ સખી નહીં મળે રેલો વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો વર્ષે ઘડી કવ્યોમ વાદળી રેલો મારી માડીનો મેઘ બાર માસ જો જનની જોડ સખી નહીં જડે રેલો જનની જોડ સખી નહીં જડે રેલો પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો જગથી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં મળે રેલો એવી જનની જોડ સખી નહીં મળે રેલો ચડતી ચંદાની જેમ ચાંદની રેલો મારી માનો નહીં આથ મેં ઉદાસ મારી માનો નહીં આથ મેં ઉદાસ જો જનની જોડ સખી નહીં મળે રેલો મારી જનની જોડ સખી નહીં મળે રેલો એવા નારી મહાત્મ્યના પાવન પ્રસંગમાં ગુરુદેવ લખે છે કે ઋષિઓ થયા મુનિઓ થયા કે થયા ભગવાનના અવતારો એ બધાને જન્મ આપનારી નારી હતી મહાન માતાઓ માન જો હોય તો આ દુનિયા ક્યાંથી માના સ્થાન અને રારે એમાં કોઈ શંકા નથી કે નારી મહાન ને નારાયણી રે નારી મહાન ને નારાયણી રે નર અને નારી કોઈ હરીફ નથી અવળી ન કરો વા એ બંને એકબીજાના પૂરક છે ભરપૂર ઉઠાવો લાભ સંતાનો સંસ્કારી મહાન બનશે આનંદના ગીત ગવાશે સતયુગ વગર માંગે આવશે જો નારીને ન્યાય મળશે જો નારીને ન્યાય મળશે માનવતાના ગીતોના આ પાવન સુંદર શબ્દો નારી મહાત્મ્યનું પ્રકરણ અદ્ભુત બતાવે છે. એમાં ગુરુદેવે તો અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા ખૂબ નારી મહાત્મ્યનો મહિમા ગાયો છે. સન 1930ની વાત છે. મિસરની એક વિચારશીલ મહિલા વિદેશના પ્રવાસે નીકળી અને પોતાના દેશમાં પણ એક નવજાગરણની હવા ફેલાવવા લાગી.
એનું નામ હતું શાનત્વી. આ શાનત્વી જ્યારે એના સ્વાગત માટે બંદર ઉપર ઘણા બધા લોકો આવ્યા તો એણે બધાની સામે પોતાનો બુરખો સમુદ્રમાં નાખી દીધો. ત્યાં હાજર રહેલી સેંકડો સ્ત્રીઓએ એનું અનુકરણ કર્યું અને ત્યાંથી જ બુરખા વિરોધી આંદોલન ઝડપથી ફેલાયો છે. ખરેખર સ્ત્રી દાસી નથી, એ ગૃહ લક્ષ્મી છે. એને જો તક મળે, દિશાધારા મળે તો તે શું નથી કરી શકતી. અદ્ભુત વાતો બતાવી છે ગુરુદેવે. ધનવાન હોવાથી શું, પરિશ્રમી જીવનમાં જે આનંદ છે તે નવરા બેઠા બેઠા ભાગ્યશાળી જીવનમાં નથી, ભાગ્યશાળી જીવન જીવવામાં નથી સાહેબ. ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ 7માની પત્ની એલેક્ઝાન્ડ્રા શરૂઆતથી જ ખૂબ મહેનતુ હતી. નવરા બેસી રહેવાનું, આળસમાં પડ્યા રહેવાનું એને જરા પણ ગમતું ન હતું. ઘરમાં બધું કામ કરવા માટે નોકરો હતા, તે કયું કામ કરે. તો એણે મનથી નક્કી કરી લીધું, એણે એ ગરીબો માટે પોતાના હાથે કપડાં સીવવા માંડ્યા અને પછી તે આજીવન એમને કપડાં વેચતી રહી અને પુણ્ય પરમાર્થની ભાગીદાર બનતી રહી. નારી થોડું વિચારે શું ન કરી શકે. ગાંધીજીના બેન ગોકીબાઈ વિધવા થયા, એમના માટે ડૉક્ટર પ્રાણજીવન દાસે દર મહિને 10 રૂપિયા મોકલવા શરૂ કર્યા. ગોકીબાઈને એક પુત્રી પણ હતી, દુર્ભાગ્ય તે પણ વિધવા થઈ અને મા પાસે આવતી રહી. બંને ભેગા મળી મા દીકરીએ લોટ દળવાનું કામ શરૂ કર્યું. આ સમાચાર ગાંધીજીને મોકલાયા ત્યારે ગાંધી બાપુએ એમને પ્રોત્સાહન આપ્યું છે. બીજાઓની મદદ લેવા કરતાં પોતાના પુરુષાર્થથી કમાવામાં અને ઓછા ખર્ચે જીવન ગુજારવામાં મનુષ્યને અપયશ નથી થતો, અપયશ નથી મળતો, ઉલટાનું ગૌરવ વધે છે એવું આ ગુરુદેવે કહ્યું છે. અદ્ભુત નારી મહાત્મ્યના શ્લોકો બતાવ્યા છે. પરિવારસ્ય કાર્યસુ નરઃ કુર્યાત સદૈવ ચ સહયોગમ ગૃહાણ્યાઃ સા સમયમ યેન ચાપનુયાત. ઘરના કૌટુંબિક કાર્યોમાં પુરુષ સ્ત્રીને મદદ કરે, એમને એટલો બધો અવકાશ આપે કે પરિવારની વ્યવસ્થા, સ્વચ્છતા અને સજાવટ સારી રીતે કરી શકે. વાતચીત, કલાની કારીગરી તથા સમસ્યાઓના નિરાકરણમાં પોતાની ભૂમિકા નિભાવી શકે. અતિશય વ્યસ્ત હોય ત્યારે તો તે કશું જ નહીં કરી શકે. પારિવારિક વ્યવસ્થા અને પરંપરા એવી હોવી જોઈએ કે એને માત્ર રસોડામાં અને સ્વચ્છતા જાળવવામાં જ બધો સમય વ્યર્થ ન ખર્ચવો પડે. જ્યાં આવી વ્યવસ્થા હોય છે ત્યાં નારીને સુવિકસિત, સુસંસ્કારી અને સુયોગ્ય બનાવવામાં કોઈ ખાસ મુશ્કેલી પડતી નથી. કુટુંબના હિત માટે આ ખૂબ મહત્વનું છે. સ્ત્રીના શ્રમનો વધારેમાં વધારે મહત્વપૂર્ણ કાર્યોમાં ઉપયોગ કરવાની આજે ખૂબ જરૂર છે. માટે હે સજ્જનો, નવો યુગ એક સ્ત્રી પ્રધાન હશે. એ પ્રકારની ક્ષમતામાં નારી જ સૃષ્ટાને ઠાંસી ઠાંસીને ભરી છે. એ પ્રકારની ક્ષમતા નારીમાં જ સૃષ્ટાએ ઠાંસી ઠાંસીને ખૂબ ભરી છે, એમાં કોઈ શંકા નથી. યુગનું નિર્માણ અને નેતૃત્વ કરવા માટે એનું વર્ચસ્વ સ્થાપવામાં આળસ કે વિલંબ ક્યારેય ના કરવા જોઈએ. આજે સમાજમાં એવું જોવા મળે છે કે સ્ત્રી ઘરની ચાર દિવાલોમાં ગોંધાઈ રહે છે અને ઘરની વ્યવસ્થા જાળવે છે, તથા શક્ય હોય ત્યાં સુધી પુરુષ, બાળકો તથા ઘરના બીજા સભ્યો પાછળ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે. સૈકાઓથી, બસ સદીઓથી આવું જ ચાલતું આવ્યું છે. એમાં પડદા પ્રથા જેવા કુરિવાજોએ તો આ ત્રાસ વધારવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. સ્ત્રી અને પુરુષ બંને હળી મળીને પરિવાર રૂપી રથની ધરી બની ધરીને ફરતી રાખે તો માનવ સમાજના હિતમાં છે. પરિવારની સુસંસ્કારિતા તથા સમાજ વ્યવસ્થા જાળવવા ઉપરાંત તે પોતાની સર્વાંગી પ્રગતિ કરી શકે એટલા માટે સમય સ્ત્રીને મળવો જોઈએ, એને આપવો જોઈએ. આ કામ પુરુષ સમાજે જ ઉઠાવવું પડે, કારણ કે એમાં સ્ત્રીની સાથે સાથે એમનું પણ હિત સદાશે. વિશ્વનું સંતુલન નારીના પક્ષે જઈ રહ્યું છે. હવે ક્યાંક ક્યાંક નારી જાગરણના સ્વરો મુખરિત થઈ રહ્યા છે. જ્યારે તક મળી છે ત્યારે સ્ત્રી આગળ આવી છે તથા પરાવલંબનના બંધનો તોડીને એણે ખૂબ પ્રગતિશીલ ભૂમિકા નિભાવી છે. અહીં ઋષિઓ કહે છે કે આગામી સમય ખરેખર ખૂબ ભાવપ્રધાન હશે, સંવેદનશીલ હશે અને એનું સંચાલન
નારી શક્તિ કરશે, પુરુષ શક્તિને વિકાસ કરવા માટે આગળની વધારે આગળ વધવાની તક ના આપે તે સૃષ્ટાની ઈચ્છા વિરુદ્ધ છે. પુરુષ સ્ત્રીને વિકાસ કરવા માટે આગળ વધવાની તક ના આપે તે સૃષ્ટાની ઈચ્છા વિરુદ્ધ છે. એટલું જ નહીં પણ એમાં મનુષ્યની તુચ્છતા જ રહેલી છે. નવો સમાજ લાવવા માટે, નવનિર્માણ કરવા, માનવમાં દેવત્વ જગાડવા તથા ધરતી પર સ્વર્ગ જેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરવા માટે નારીની શક્તિને ખીલવવી, તેને પ્રખર બનાવવી તે આજના યુગની એક મહત્વની જરૂરિયાત છે. આગામી દિવસોમાં નારી દ્વારા વિશ્વનું નેતૃત્વ કરવામાં આવશે એવી સંભાવના ખૂબ વધારે છે. એનું કારણ એ છે કે કચડાયેલા વર્ગને ભવિષ્યમાં અનિતિમય બંધનોમાંથી મુક્ત થવાનો અવસર મળવાનો જ છે. એટલે તેઓ પોતાના સુવિકસિત તથા સુયોગ્ય બનાવવાનો પ્રયત્ન કરશે જ. તેના પરિણામે પ્રકૃતિનો સંપૂર્ણ સહયોગ પણ એમને મળશે અને વિશ્વના નવનિર્માણમાં તેઓ ભાવપૂર્ણ મહત્વપૂર્ણ ભૂમિકા પણ નિભાવશે. સરિતા સાગરને મળવા દોડી રહી હતી. રસ્તામાં રણ આવતું હતું. મરુસ્થળની રહેતી સરિતાને સૂકવી નાખતી હતી. થોડે દૂર જઈને તે માત્ર ભીની રહેતી જ બની ગઈ. એનું સ્વપ્ન તૂટી ગયું. એના ઉદગમ સ્થળેથી ફરીથી પાણી એ પાણી લઈને તે તીવ્ર વેગથી વહેવા માંડી. પરંતુ ફરી પણ એની એવી જ દુર્ગતિ થઈ. આવું જ્યારે અનેક વાર થયું, નિરાશ થઈને એણે રેતીને પૂછ્યું કે શું સાગરને મળવાનું મારું સ્વપ્ન ક્યારેય પૂર્ણ નહીં થાય? રેતીએ કહ્યું, મારું સ્થળને પાર કરીને જવું તો શક્ય નથી, પરંતુ તું તારી સંપત્તિ વાદળોને સોંપી દે, તેઓ તને સાગર સુધી પહોંચાડી દેશે. પોતાના અસ્તિત્વને નષ્ટ કરી નાખ, આવું સમર્પણ કરવાનું સાહસ તે કરી શકતી નહોતી. પરંતુ રેતીની સલાહ તેને સાચી લાગી. શ્રદ્ધાએ સમર્પણ કરવાની પ્રેરણા આપી. વાદળોમાં બુંદના સ્વરૂપે સવાર થઈને તે પોતાના પ્રિયતમ સાગરમાં ભળી ગઈ. સાચું સમર્પણ હોય તો ભક્તનું ભગવાન સાથે મિલન થવું મુશ્કેલ નથી. નદીની જેમ સરળ બની જે જાય છે, જે નદીની જેમ સરળ બની જાય છે. પુરુષ અને સ્ત્રી જો બંને સાચા દિલથી એકબીજાની પ્રગતિ ઈચ્છતા હોય તો એમણે એક બનીને ચાલવું પડશે. જો બેમાંથી એક જ આગળ વધે તો એ ક્યારેય શક્ય નહીં બને. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામશર્મા આચાર્યજી પાવન પ્રજ્ઞાપુરાણમાં નારી મહાત્મ્યમાં નારી શક્તિ જાગૃત થાય, નારી શક્તિ સ્વાવલંબી બને, નારી શક્તિ રાષ્ટ્ર સેવામાં અગ્રેસર બને એ માટેની અદ્ભુત વાતો બતાવી રહ્યા છે. અને આ જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા મા જગદંબાની મા ગાયત્રીની કૃપાથી આ ઓડિયો ઋષિ ચિંતન ચેનલ જેતપુર દ્વારા આપની પાસે વિના મૂલ્યે પહોંચ્યો છે, તો આ ઓડિયોને અણસાંભળ્યો નહીં કરતા જનજનમાં સ્નેહી સ્વજનોમાં આ ઓડિયોને આ યુટ્યુબને પહોંચાડી દૈવી સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, ગુરુદેવની ભાષામાં કહીએ તો 21મી સદી નારી સદી છે, એ નારી સદી ઉજ્જવલ બને, એને પણ કંઈક આગું સ્થાન મળે એ માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીએ. એ જ ભાવના સાથે જય ગુરુદેવ.